છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 10 માં pH નું માપક્રમ વિશે શીખ્યા. pH માપક્રમ જે દ્રાવણનું pH 7 કરતાં ઓછું હોય તે એસિડિક સ્વભાવ ધરાવે છે, જે દ્રાવણનું pH 7 હોય તે તટસ્થ છે, અને જે દ્રાવણનું pH 7 કરતાં વધારે હોય તે બેઝિક ગુણધર્મ ધરાવે છે. આવી આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરતા હતા. આજે જોઈએ રોજિંદા જીવનમાં pH નું મહત્વ. રોજિંદા જીવનમાં pH નું કેટલું મહત્વ રહેલું છે તે જોઈએ. પાના નંબર પાઠ્યપુસ્તકમાં રોજિંદા જીવનમાં pH નું મહત્વ પાના નંબર 27 પર આપેલું છે. સૌ પ્રથમ સજીવના અસ્તિત્વમાં pH લઈએ. પહેલું લઈએ સજીવના અસ્તિત્વમાં. અસ્તિત્વમાં pH નું મહત્વ, પછી જમીનમાં pH નું મહત્વ, ત્રીજું છે પાચનમાં, ચોથું છે દાંતનું ક્ષયન, અને પાંચમો છે મધમાખીનો દમ. દાંતનું ક્ષયન અને પાંચમો છે મધમાખીનો દમ. મધમાખી એટલે કીડી, લાલ કીડી. લાલ કીડી જેટલો ભરે એમ છે. પહેલું લઈએ આપણે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. તો સજીવમાં સામાન્ય રીતે માનવ લઈએ, માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 pH ની મર્યાદામાં થતી હોય છે. આપણા શરીરમાં 7 થી 7.8 ની અંદર બધી ક્રિયાઓ થઈ છે એટલે કે બેઝિક સ્વભાવ ધરાવે છે. 7 પછીનો બધો સ્વભાવ બેઝિક સ્વભાવ છે. સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 pH મર્યાદામાં થાય છે. જો આમાં ફેરફાર થાય તો આપણું જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે. આટલામાં ક્રિયાઓ થઈ જાય તો આપણને કંઈ વાંધો આવે નહીં, પણ જો 7 કરતાં ઓછું થઈ જાય, હવે ઘટવા લાગે તો આપણા શરીરમાં એસિડ બનવા લાગે છે, આપણા જઠરમાં ખાસ કરીને, અને પાચનમાં મુશ્કેલી ઊભી થાય છે. સામાન્ય રીતે પાણીની pH 7 હોય છે. આપણે ગઈકાલે લીધું તો પાણીની pH 7 હોય છે. જ્યારે વરસાદી પાણીની pH 5.6 હોય, સાદા પાણીની 7 હોય, વરસાદના પાણીની pH હોય છે 5.6. એસિડિક વરસાદનું પાણી એસિડિક હોય છે. જ્યારે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહે. સામાન્ય વરસાદમાં 5.6 pH હોય, પણ જો હજી ઘટે તો એસિડ વર્ષા થાય. એસિડની માત્રા વધી જાય. સાદા પાણીનું pH 7 છે, વરસાદી પાણીનું pH 5.6 છે, પણ જો હવે 5.6 કરતાં ઓછી જાય તો એસિડ વર્ષા. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી, તળાવ જેવા જળાશયોમાં ભળે ત્યારે ત્યાં રહેતી માછલીઓ, સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિઓ અને બધાનું અસ્તિત્વ જોખમાય છે. આવું 5.6 કરતાં ઓછી pH વાળું પાણી જ્યાં જાય ત્યાં સજીવોનું જીવન જોખમમાં આવે છે. આમ સજીવના અસ્તિત્વમાં pH આવી રીતે આવે છે. ત્યાર પછી છે જમીનમાં pH નું મહત્વ. બીજું લઈએ જમીનમાં pH નું મહત્વ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે pH મર્યાદા ખૂબ જરૂરિયાત હોય છે. જે જમીનની pH 6.5 થી 7.3 ની વચ્ચે હોય, જેની પીએચ 6.5 થી 7.3 હોય ત્યાં છોડની વૃદ્ધિ સારી થાય. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આવું કરવા માટે ખેડૂતો જમીનને તટસ્થ કરવા માટે તેમાં લાઈમ ઉમેરે છે, અને જો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ ઉમેરે છે. લાઈમ અને જીપ્સમ ઉમેરે છે. લાઈમ અને જીપ્સમ
लाइड नो अणुसूत्र है सी ए ओ और जिप्सम नो अणुसूत्र है सी ए एसओ फोर टू एच टू ओ उमेरे छे। त्यार पछी लईए पाचन में पीएच नो महत्व। आपणे जाणीए छीए तेम खोराक नो पाचन जठर में थाय छे। वळी जठर हाइड्रोक्लोरिक एसिड उत्पन्न करे छे। ते जठर ने नुकसान पहोंचाड्या वगर पोतानुं कार्य करे छे। जठर में एसिड उत्पन्न थाय छे पण ते जठर ने नुकसान करतो नथी। परंतु अपचा दरमियान जठर खूब वधु मात्रा घणी वखत आपणे खोराक पचतो ना अपचो थई जतो। अपचो थाय એવું ભારે ભારે ખવાઈ ગયું હોય ત્યારે અપચો થાય, ખોરાક પચે નહીં ત્યારે જઠરને વધુ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરવું પડે છે। અને વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે એટલે જઠરમાં દર્દ થાય છે અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ। વધારે એસિડ ઉત્પન્ન થશે એટલે આપણા શરીરમાં આપણને એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે, જેને એન્ટાસિડ કહે છે। તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે। ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે। એન્ટાસિડ તરીકે એન્ટાસિડ લેવામાં આવે અને એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ખાવાનો સોડા લેવામાં આવે। ત્યાર પછી છે દાંતનું ક્ષયન, દાંતનું સડવું, ક્ષયન એટલે દાંતનું સડવું। જ્યારે મોના અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય, આપણા મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે એસિડ વધારે બનશે, ત્યારે દાંત ઉપર એની અસર થશે અને દાંત ખવાઈ જશે, ક્ષયન થઈ જશે, ઝીણી ઝીણી કપચીઓ નીકળવા લાગશે। જ્યારે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો થવાનું શરૂ થાય છે। દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, એ ખવાવા લાગે, ધીમે ધીમે ખરવા લાગે, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે। જેવા દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું હોય છે તે પાણીમાં ઓગળતું નથી। મોના અંદરની પીએચ જો 5.5 કરતાં ઘટી જાય તો આ ખવાઈ જાય છે પડ અને દાંતનું ક્ષયન થવાનું શરૂ થઈ જાય છે। મોંમાં હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો શર્કરા વગેરેથી એસિડ ઉત્પન્ન કરે છે। આપણે ખાઈ લીધું હોય પછી ફોગળા કરવાનો અથવા બ્રશ કરવાનો આગ્રહ રાખવો જોઈએ। જો આપણે બરાબર મોં સાફ ન કરીએ તો મોંમાં જે બેક્ટેરિયા રહી ગયા હોય તે શર્કરાનું વિઘટન કરી ખોરાકના કણનું વિઘટન કરીને એસિડ ઉત્પન્ન કરે છે, આનાથી પણ દાંતનું ક્ષયન થાય છે। દાંત ચોખ્ખા રાખવા માટે ટૂથપેસ્ટ સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે। ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ દાંતને ચોખ્ખા રાખવા માટે અને જેમાં બેઝિક પદાર્થો હોય છે, આમ દાંતનો સડો આપણે અટકાવી શકીએ છીએ। ત્યાર પછી છે મધમાખીના ડંખના ઉપચારના પીએચનું મહત્વ। જ્યારે આપણને મધમાખી ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે, જ્યાં એ ડંખ મારે ત્યાં એસિડ ઉત્પન્ન થાય છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે। મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા ખાવાનો સોડા રાહત મેળવવા માટે ખાવાનો સોડા ઉમેરીએ તો બેઝિક અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ તે તટસ્થ બનાવી રાખશે। બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે તો એસિડનું તટસ્થીકરણ કરે છે, એસિડિક જે ઝેર બન્યું છે એનું તટસ્થીકરણ કરે છે। આ ઉપરાંત કૌવચ નામની એક તૃણીય વનસ્પતિ, કૌવચ એક વનસ્પતિનું નામ છે, એનો પણ ડંખ આપણને બળતરા કે આપણને વનસ્પતિ ક્યાંય અડી ગયું હોય તો પણ આપણને એના સ્પર્શથી પણ આપણને દર્દ થાય છે। તો આવી રીતે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ, અને નંબર 27 આપણી છે સજીના અસ્તિત્વમાં પીએચનું મહત્વ, જમીનમાં પીએચનું મહત્વ, પાચનમાં પીએચનું મહત્વ, દાંતના ક્ષયમાં પીએચનું મહત્વ, મધમાખી લાળ પીળી અથવા કૌવચ લાંબી વનસ્પતિના ડંખમાંથી પણ આપણને દર્દ અને સોજો આવે છે, તો એમાં પીએચનું મહત્વ। ત્યાર પછી નવો મુદ્દો લઈએ આપણે પાના નંબર 28 પરથી, ક્ષાર પરિવાર, નવો મુદ્દો છે ક્ષાર પરિવાર કોને કહેવાય, પાના નંબર 28 પર છે।
क्षार परिवार की बात करिए तो एक सामन धन और ऋण आयन धरावता हो एक सामन धन और ऋण आयन धन और ऋण आयन की संख्या सामन है धन और ऋण आयन की संख्या सामन हो तो तेने क्षार परिवार कहे सोडियम नो क्षार परिवार कयो कयो छे तो सोडियम नो क्षार परिवार छे NaCl Na2SO4 आ सोडियम ना बधा क्षार छे Na2CO3 आ सोडियम नो क्षार परिवार छे सोडियम नो क्षार परिवार एनु ग्रुप छे त्यार पछी क्लोराइड ना क्षार परिवार कया कया छे तो क्लोराइड ना क्षार परिवार मा NaCl HCl अने NH4Cl NaCl, HCl, NH4Cl आ क्लोरीन क्षार परिवार एक समान धन अने ऋण आयन धरावता क्षारों ने क्षार परिवार कहेवाय क्षार नी पीएच केटली होय छे तो क्षार नी पीएच 7 होय छे त्यार पछी आपणे लईए सामान्य क्षारमांथी बनता रसायणोनी वात करीए तो हाइड्रोक्लोरिक एसिड अने सोडियम हाइड्रोक्साइड वच्चे प्रक्रिया थवाथी शुं बने छे हाइड्रोक्लोरिक एसिड अने सोडियम हाइड्रोक्साइड वच्चे प्रक्रिया थवाथी शुं बने छे हाइड्रोक्लोरिक एसिड अने सोडियम हाइड्रोक्साइड एक एसिड छे एक बेज छे सोडियम हाइड्रोक्साइड नो अणुसूत्र छे HCl हाइड्रोक्लोरिक एसिड नो अणुसूत्र छे HCl सोडियम हाइड्रोक्साइड नो अणुसूत्र छे NaOH आ बन्ने वच्चे रासायनिक प्रक्रिया थवाथी Na અને Cl બંને ભેગા થઈ જશે Na અને Cl HOH વધે છે એટલે H2O આમ ક્ષાર અને પાણી બને આપણે જાણીએ છીએ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થવાથી જે ક્ષાર બને છે તેનું નામ લખવાનું કોઈ પ્રશ્ન પૂછાય એનું અણુસૂત્ર કયા અને Cl અને તે ક્યાં ઉપયોગમાં લેવાય છે તો તે ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો લઈએ સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણોમાં મીઠું સૌથી અગત્યનું પહેલું મીઠું હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સંયોગીકરણ પ્રક્રિયાથી ક્ષાર બને છે જેનો ઉપયોગ તમે ખોરાકમાં કરો છો દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડને અલગ કરેલ છે વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપણ થયેલું જોવા મળે છે આ મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના હોય છે તેને ખનિજ ક્ષાર કહેવાય કથ્થાઈ રંગના હોય તેને ખનિજ ક્ષાર કહેવાય અને ખનિજ ક્ષાર એટલે કે રોક રોક એટલે કથ્થા રોક સોલ્ટ અને કહેવાય રોક સોલ્ટ એટલે ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચાદર ઉદ્ભવી દરિયાનું પાણી ભરી ભરીને એના ક્યારાઓ ભરી ભરીને અત્યારે અગરિયાઓ એમાંથી મીઠું મેળવતા હોય છે પણ જ્યારે પહેલીવાર આવું બન્યું હોય ત્યારે તો કોઈને ખબર ના હોય એટલે ત્યારે જ્યારે જોયું ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની એક ચાદર ઉદ્ભવી ખનિજ ક્ષાર એટલે રોક સોલ્ટ માટીવાળું મીઠું ખનિજ ક્ષાર કોલસાની જેમ રચાયેલા હોય છે તમે મહાત્મા ગાંધીની દાંડી કૂચ વિશે સાંભળ્યું હશે શું તમે જાણતા હતા કે આપણા સ્વાતંત્ર સંગ્રામના સોડિયમ ક્લોરાઇડમાં અગત્યનું પ્રતીક હતું આપણે જ્યાં મીઠાની લડત ચાલતી હતી ત્યારે આપ ખબર જ ના હોય કે આવી રીતે તે એક અગત્યનું આપણા શરીર માટે ઘટક છે સામાન્ય ક્ષાર રસાયણ માટેની કાચી સામગ્રી આમ આ રીતે પ્રાપ્ત થયેલા સામાન્ય ક્ષાર દૈનિક ઉપયોગના અનેક પદાર્થો જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે તો પહેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પહેલું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીએ તો
જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે NaCl-માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। આ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે। એને નીચેના ચાર્ટમાં એ આકૃતિ વિશે આપણને સમજાવેલું છે। કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજ ક્લોર એટલે કે ક્લોરિન, આમાંથી આપણને શું મળશે તો ક્લોરિન મળશે અને આલ્કલી મળશે। ક્લોરિન અને સોડિયમ ધાતુ મળશે। સોડિયમ ધાતુ એ આલ્કલી ધાતુ છે એટલે આને કહેવામાં આવે ક્લોર અને આલ્કલી, બંને આપણને નિપજ મળશે। આ જ્યારે પ્રક્રિયા થશે ત્યારે ક્લોરિન અને સોડિયમ વાયુ, સોડિયમ ધાતુ ઉત્પન્ન થશે। એનોડ પર ક્લોરિન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ બને છે। આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજનો ઉપયોગી છે। આ પદ્ધતિમાં કઈ કઈ નિપજ મળે છે તો તેમાંથી મળતી નિપજ ત્રણ છે। પહેલી નિપજ તરીકે આપણને ક્લોરિન વાયુ મળે છે, ક્લોરિન વાયુ, અને બીજી નિપજ તરીકે આપણે હાઇડ્રોજન વાયુ મળે છે, અને ત્રીજી નિપજ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મળે છે। નીચે જે દ્રાવણ એકઠું થશે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું છે અને ઉપરથી બે વાયુઓ બહાર નીકળશે। એમાં આ બાજુથી ક્લોરિન વાયુ બહાર આવે છે અને આ બાજુથી હાઇડ્રોજન વાયુ બહાર આવે છે, અને નીચે જે પાણીમાં વધશે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। આમ ત્રણ નિપજ મળે છે। આ ત્રણેય નિપજ ખૂબ અગત્યની છે આકૃતિ દોરીને સમજાવવાનું છે। ત્યાર પછી બીજું છે વિરંજન પાવડર। વિરંજન પાવડર એટલે શું એની વાત કરીએ, વિરંજન પાવડર ક્લોરિન સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદ્ભવે છે। ક્લોરિન ક્યારે ઉદ્ભવે છે તો NaCl-નું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે ક્લોરિન વાયુ ઉદ્ભવે છે। આ ક્લોરિન વાયુ વિરંજન પાવડરના ઉત્પાદનમાં ઉપયોગી છે। અહીંયાથી મળતો ક્લોરિન વાયુ ક્યાંથી ઉદ્ભવ્યો તો જ્યારે NaCl-નું વિદ્યુત વિભાજન થયું ત્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ, આના જલીય દ્રાવણમાં પાણી ઉમેરીને વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું। આનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું, આમાંથી વિદ્યુત પસાર કરવામાં આવ્યું ત્યારે તેમાંથી ક્લોરિન વાયુ ઉદ્ભવ્યું અને આ ક્લોરિન વાયુ વિરંજન પાવડરની બનાવટમાં વપરાય છે। ક્લોરિનના ઉત્પાદનમાં તે વપરાય છે। ક્લોરિનથી ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર મળે છે। કેવી રીતે વિરંજન પાવડર મળે તો ક્લોરિનની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા થવાથી, ફોડેલો ચૂનો એટલે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એની અને ક્લોરિન વાયુની પ્રક્રિયા થવાથી, આ ક્લોરિન વાયુ વચ્ચે પ્રક્રિયા થવાથી CaOCl2 બને છે અને H2O2 બને છે। આ વિરંજન પાવડર કહે છે, આ જે છે તે વિરંજન પાવડર છે। વિરંજન પાવડરને CaOCl2 વડે દર્શાવે છે, તેમ છતાં વાસ્તવિક સંગઠન ઘણું જટિલ હોય છે। આટલું આપણે અત્યારે 9-10માં લેવલ પ્રમાણે CaOCl2 ને વિરંજન પાવડર કહેવાય। વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય, પાને નંબર 31 ઉપર ત્રણ જગ્યાએ એનો ઉપયોગ છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં પહેલું ટેક્સટાઇલમાં, પછી બીજું કાગળ ઉદ્યોગમાં લાકડાનો માવો બનાવવા માટે, અને લોન્ડ્રીમાં ધોયેલા કપડાં ના વિરંજન માટે। ત્રણ જગ્યાએ, પહેલામાં ત્રણ છે ટેક્સટાઇલ, કાગળ અને લોન્ડ્રી। ટેક્સટાઇલમાં સુતરાઉ અને લિનન બે, ટેક્સટાઇલમાં પાછું બે છે કાગળ, સુતરાઉ અને લિનન, અને કાગળ ઉદ્યોગમાં લાકડાના માવા બનાવવા, અને લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે। પછી બીજો છે અનેક રસાયણો રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, ઉદ્યોગો હોય એમાં ઓક્સિડેશન કરતા તરીકે, અને પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી લઈએ બેકિંગ સોડા, ત્રીજું છે બેકિંગ સોડા। રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે। રસોઈ ઘરમાં મમ્મી જ્યારે પકોડા બનાવે ત્યારે તેનો શું નાખે છે ક્યારેક પૂછી જોજો તો રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી સોડા એટલે બેકિંગ સોડા। આપણે પકોડા બનાવીએ ત્યારે જે અંદર સોડા નાખવામાં આવે છે ને બેકિંગ સોડા, ખાવાનો સોડા કહેવાય, બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા, એનાથી વસ્તુ કરકરી જાય। બેકિંગ સોડા કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે, ઝડપથી કાથો લાવવો હોય તો પણ તે ઉમેરવામાં આવે છે।
સંયોજનોનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. તેની રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે છે. NaCl માં સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ NH3, એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. બેકિંગ સોડાના ઉપયોગો જોઈએ તો પહેલું છે, બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. બેકિંગ પાવડરની બનાવટમાં શું વપરાય છે? બેકિંગ પાવડરની બનાવટમાં બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ વપરાય છે. બીજું છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન્ટાસિડનો પણ એક ઘટક છે. એસિડિટીને નાબૂદ કરવા માટે પણ તે વપરાય છે. એન્ટાસિડ તરીકે વપરાય છે. પેટમાં રહેલા વધારાના એસિડનું તે તટસ્થીકરણ કરે છે. તેનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામક તરીકે પણ કરવામાં આવે છે. ત્રણ જગ્યાએ એનો ઉપયોગ થાય. બેકિંગ સોડાનો ઉપયોગ બેકિંગ પાવડરની બનાવટમાં, પછી બીજું છે, એસિડને આપણા શરીરમાં તટસ્થ કરવા માટે એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય છે, અને ત્રીજું છે અગ્નિશામક તરીકે. ત્યાર પછી છે ધોવાનો સોડા. ચોથું છે ધોવાનો સોડા. ધોવાના સોડાની વાત કરીએ, સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થઈ શકતું અન્ય રસાયણ છે Na2CO3. સોડિયમ બાયકાર્બોનેટ, અને તેમાં પાણીના 10 અણુ. ધોવાનો સોડા છે. તમે ઉપર જોયું કે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ થઈ શકે છે. સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે. સોડિયમ કાર્બોનેટ પહેલાં મળે, પાછું સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે. ધોવાના સોડાના ઉપયોગો ક્યાં થાય છે? તો ધોવાના સોડાના ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં. કાચ ઉદ્યોગમાં કાચ બનાવટ માટે, સાબુ બનાવવા માટે અને કાગળ ઉદ્યોગમાં. તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, બોરેક્સ બનાવવા માટે થાય છે. વળી ઘરોમાં સફાઈ કરવા માટે તેનો ઉપયોગ થાય છે, અને પાણીની કઠિનતા દૂર કરવા માટે ઉપયોગ. એના 4 ઉપયોગો છે, કાચ, સાબુ અને કાગળની બનાવટમાં, બોરેક્સ પાવડર બનાવવા માટે, ઘરમાં સફાઈ કરવા માટે, અને પાણીમાં રહેલી અશુદ્ધિ કઠિનતા દૂર કરવા માટે, પાણીમાં જે કઠિન દ્રવ્યો રહેલા હોય તેને દૂર કરવા માટે. સો છેલ્લો મુદ્દો છે પ્રવૃત્તિ 2.15. સો ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે, તો એના માટે એક કસનળી લેવાની છે. તેમાં કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લેવાના છે. હવે કોપર સલ્ફેટને ધીમે ધીમે ગરમ કરવાનું છે. કોપર સલ્ફેટનો રંગ તમને બદલાયેલો જોવા મળે છે. શું કસનળીમાં પાણીના ટીપા દેખાય છે? તે ક્યાંથી આવ્યું? તો ત્યારે ક્ષાર અને પાણી ગમતું હોય છે. જો તમે કોપર સલ્ફેટના સ્ફટિકને શુષ્ક દેખાય છે, તે સ્ફટિક જળ ધરાવે છે. જે શુષ્ક દેખાય છે એની અંદર પાણી હોય છે. એને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી પાણી દૂર થાય છે અને કસનળીની આસપાસ જમા થઈ જાય છે, અને ક્ષારનો સફેદ પાવડર મળે છે. જો તમે સ્ફટિકને ફરીથી પાણી સાથે ભીના કરશો તો તમે જોશો કે સ્ફટિકનો ભૂરો રંગ પાછો દેખાય છે. જે કોપર સલ્ફેટનો ભૂરો રંગ હતો સ્ફટિકનો, એ પહેલાં દૂર થાય, અને પાછું જો એમાં પાણી ઉમેરવામાં આવે તો પાછો એનો ભૂરો રંગ બને છે. સ્ફટિક જળ ક્ષારના એક એકમ સૂત્રમાં રહેલા પાણીના અણુની ચોક્કસ સંખ્યા છે. એકમ સૂત્રમાં રહેલા પાણીના અણુની સંખ્યા છે. કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે Cu(SO4)×5H2O. અન્ય એક સ્ફટિક જળ ધરાવતો ક્ષાર જીપ્સમ છે. જીપ્સમ લખ્યું હતું, જીપ્સમ આપણે pHના મહત્વમાં લખ્યું હતું. તો છેલ્લું છે પ્લાસ્ટર ઓફ પેરિસ. છેલ્લો મુદ્દો છે પ્લાસ્ટર ઓફ પેરિસ. પાંચમો પ્લાસ્ટર ઓફ પેરિસ. આનું પી લેવાનું, આનો ઓ લેવાનો અને આનો પી લેવાનો. POP. આપણે ઘણી વખત ઘરમાં POP કરેલો એવો શબ્દ બોલતા હોઈએ છીએ. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતાં તે પાણીના અણુઓ ગુમાવે છે. જીપ્સમમાં જે પાણી રહેલું હોય તેને 373 કેલ્વિને ગરમ કરો તો તે પાણી ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ બને છે. અને આ કેલ્શિયમ સલ્ફેટને કેલ્શિયમ સલ્ફેટ અને એમાં પાણી ખૂબ ઓછું હોય છે.
केवी रीते बने तो जिप्सम ने बनावटनी जिप्सम ने 373 केल्विन तापमाने गरम करता पानीना अणु गुमावे छे जेने कैल्शियम सल्फेट अथवा हेमी हाइड्रो हाइड्रेट कहे छे अने केवाय हेमी हाइड्रेट तेनो उपयोग डॉक्टरो भांगी गयेला हाडकाने योग्य स्थितिमां गोठवा माटे प्लास्टर करे छे आपणे ક્યારેક એક્સિડન્ટ વેક્સિડન્ટ થાય કે પડી જઈએ ત્યારે હાડકું ભાંગે તો આપણે ઘણી વખત કહીએ છીએ પાટો કેવો આવ્યો તો પ્લાસ્ટરનો પાટો આવ્યો આવું બોલીએ છીએ તો ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં પહેલાં ગોઠવી દે અને એની ઉપર પછી આવું પ્લાસ્ટરનું બળ મારી દે જેથી આપણો પગ કે હાથ વળી શકે નહીં અને હાડકાની યોગ્ય ગોઠવણી પાછી થઈ જાય આપણા શરીરમાં પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરવાથી ફરી એક વખત તે ઘન પદાર્થ જીપ્સમમાં તે ફેરવાઈ જાય છે પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો છે ફક્ત અડધો અણુ જોડાયેલો હોય છે તમે પાણીનો અડધો અણુ કેવી રીતે મેળવશો તેને આ સ્વરૂપમાં લખાય છે પાણીનો અડધો અણુ લખો તો આવી રીતે લખાય અહીંયા અડધું નહીં કરવાનું પાછળ અડધું નહીં કરવું તો આવી રીતે આપણે અહીંયા પાઠ પૂરો થાય છે આજે લેસનમાં તમારે ક્ષાર પરિવાર લખવાનો છે ક્ષાર પહેલેથી જોઈએ રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ લખવાનું છે પહેલો પ્રશ્ન પછી બીજો પ્રશ્ન લખવાનો છે ક્ષાર પરિવાર ત્રીજો પ્રશ્ન લખવાનો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિરંજન પાવડર બેકિંગ સોડા ધોવાનો સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ અહીંયા આપણે બીજો પાર્ટ કેમિસ્ટ્રીનો પૂરો થાય છે તૈયારીમાં લાગી જવાનું છે બધાએ જેટલા પાર્ટ ચાલ્યા એ બધાની તૈયારી કરતા રહેવાનું છે નમસ્કાર